જીવ જાને એવી ઘણી ઘણા કિસ્સાઓ એવા સામે આવી ચૂક્યા છે. હું એને માટે કહું છું, તમે એટલે પછી સાહેબ હું એમાં તો એવું કહેવા માંગુ છું કે તમે 110% સાચા છો. કઈ રીતે એક્ઝામ્પલ આપું છું તમને કે હવે આ જે બધા ડ્રાઈવર છે ને એ બધા એક તો શી ઘણી વાર પરમેનન્ટ ડ્રાઈવર હોય ને એટલે આ લોકોનું યુનિયન હોય ને બધું એટલે આખું એક એક જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે અગર આપણે એની જોડે બેસીએ તો ઘણી વાર એ લોકોની આખી અલગ સ્ટોરી પાછી ચાલતી હોય કે આ રીતે દાદાગીરી કરે છે ડ્રાઈવરોના આમ તેમ, કારણ કે એ લોકોનું પેલું યુનિયન સ્ટ્રોંગ હોય ને જે પેલા રૂલ્સ છે પેલા કયા કહેવાય જોબ રૂલ્સ એના માટે. પણ યુ આર રાઈટ, હવે એ લોકો કેમ દારૂ પીએ એવા એક્ઝામ્પલ બી આપી દઉં કે દિવસના ટાઈમે રાઈટ, દિવસ રાતે તો સાંજે તો ચાલતું જ હોય, આપણે એમાં અત્યારે પડવું નથી. પણ ઓન ડ્યુટી, આપણે ઓન ડ્યુટીની વાત કરીએ છીએ કે ઓન ડ્યુટી અરે અમારી પાસે બહુ કામ કરાવે છે, અમારી પાસે ડ્રાઈવર ઓછા છે. કારણ કે કેમ ઓછા, કારણ કે બીજા લે તો પગાર આપવો પડે, આખી બધી આખી એની નેગેટિવ સાયકલ ચાલે છે. પછી કેમ તો ભાઈ અમે સ્ટ્રેસમાં છીએ, હજી તમે સૂતા નહીં કે અમારે પાછી ડ્યુટી કરવાની છે. આવા રીઝન્સો મેં સાંભળ્યા છે એટલે કહી રહી છું. અને એટલા માટે પછી તે લોકોના મનને હલવું કરવા માટે એ લોકો હજી નેગેટિવમાં જાય અને પોતાના સ્ટ્રેસ ઘટાડવા આવું કંઈ આવા આડાવલા રવાડે ચડે અને એના લીધે યુ નો વેરી વેલ કે જે ઇન્ટોક્સિકેટેડ હોય એ કેવી રીતે ચલાવવાના છે. એટલે જેમ તમે કીધું કે આપણે અનફોર્ચ્યુનેટલી આપણા આપણે ખાલી ડાન્સ પાર્ટી વખતે એટલે 31મી એવી ટાઈમે પેલા પોલીસ વાળા ઉભા રહી જાય છે પેલા આલ્કોહોલ મીટર લઈને ચેક કરવા, બ્રેથ એનાલાઇઝર, અધરવાઇઝ એવું કોઈ ચેકિંગ નથી. પણ યસ ઇટ ઇઝ વેરી નેસેસરી જેમ પાયલટના કેસોમાં, કારણ કે એક વાત કહી દઉં કે આપણે એવું 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 કમ્પેરિઝન ખાસ નથી કરવું, પણ ઘણા લોકો એરોપ્લેનમાં બેસવાથી બી હોય કે ભાઈ એક્સિડન્ટ થાય, પણ રેકોર્ડ છે કે એરોપ્લેનમાં જેના એરોપ્લેનના જેટલા એક્સિડન્ટ છે એના કરતા આના 100 ગણા વધારે રોડ એક્સિડન્ટ. એક્ઝામ્પલ થતો એ લોકોના તો ટેસ્ટ થતો એ ટુ ઝેડ બધા ટેસ્ટ થાય પછી અંદર એ લોકોને કોકપિટમાં જવા દે. એટલે તો ઘણા ડીરૂસ્ટર થઈ ગયા. એટલે અનફોર્ચ્યુનેટલી આપણા અહીંયા એવું નથી. કેમ કહી દઉં તમને, બી લોકોની જાન છે યાર, શું ફરક પડે છે યાર. ઇન્ડિયામાં 1.3 બિલિયન લોકો છે, થોડા એ આડા અવળા થશે તો એ સારું, વસ્તી ઓછી થશે. આ આપણી બધાની પહેલાથી માઇન્ડસેટ રહી છે અને એ માઇન્ડસેટના લીધે લોકોની જાનની કિંમત નથી. જાણે કે એક્ઝામ્પલ આપું, ફોરેનમાં તો પેલી શું કહેવાય એર એમ્બ્યુલન્સીસ હોય છે કે હજી તો તમારો એક્સિડન્ટ ના થયો કે થારા એર એમ્બ્યુલન્સ ધબધબ આવી તમને ધબધબ ઉપાડી અને ધબધબ લઈ ગઈ. આપણે તો જાનની કિંમત જ નથી ને. હવે થોડું પેલી પેલી શું કહેવાય પેલી એમ્બ્યુલન્સો આવે છે ને, તો પહેલાં તો એ બી ક્યાં હતું ને. અત્યારે વિલેજીસમાં બી જોશો તો કે એમ્બ્યુલન્સની એટલી ફેસિલિટી છે. એટલે કમિંગ બેક ટુ સી એઝ અ કન્ટ્રી, આપણે હજી ભલે બોલીએ કે આપણે બહુ આગળ આવ્યા છે, પણ આપણી જે માનસિકતા છે બી આવે પુઅર માનસિકતા, મેન્ટાલિટી આપણી ગરીબ માનસિકતા. અને આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક માનસિકતા તો જવાબદાર હોય છે. જી પાટણવાડિયા, જે અહીંયા જે નશા કરીને જે લોકો ડ્રાઇવિંગ કરતા હોય છે બસના ડ્રાઈવરો, મેં આપણે આંકડાઓ પણ જણાવ્યા કે સિટી બસ જે